हरिओम केम छो विद्यार्थी मित्रों, मजामा। धोरण बे विषय गुजराती एक छेल्ले आपने पाठ दस जोयो तो बेटा। हाँ, शू जोयो तो अंदर सरस मजानुं म्यूजिकल नी अंदर गीत जोयो तो ने कि बा पेला बागमां दोड़ी दोड़ी जाओ, ए जोयो तो। वार्ता पण जोई हती कामगरी वर्गीनी, है ने। तो आजे फरी आपणे थोड़ुं जोयेलुं छे, अहींया फरी हुं तमने वार्ता बतावुं छुं। એટલે વાર્તા ધ્યાનપૂર્વક જોઈ લેજો, તૈયાર પણ કરવાની છે। તૈયાર કરીને એમાંથી જો એક પ્રશ્ન પૂછાય તે પ્રશ્નો પણ તમને આપવા જોઈએ, અને આપણે બીજું પણ આપણે કંઈક જોઈશું। તો પહેલાં આપણે વાર્તા ફરી જોઈ લઈએ છીએ, એટલે આજે ફરી વાર્તા રિપીટ થશે। હા, એટલે બધાએ ધ્યાન વાર્તામાં રાખવાનું છે। બાળ દોસ્તો, ચાલો હવે એક વાર્તા જોઈએ। વાર્તાનું નામ છે કામગરી મરઘી। એક હતી મરઘી, કરમી એનું નામ। બોલે ક્લક ક્લક ક્લક, કામ કરે ચકાચક। એની જડ્યો એક ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક। એક ઘઉંનો દાણો વાવશે કોણ, એણે પૂછ્યું। ઓ નહીં વાવ, કૂતરાએ કહ્યું। ઓ નહીં વાવ, બિલાડીએ કહ્યું। ઓ નહીં વાવ, વાંદરાએ કહ્યું। ઓ નહીં વાવ, મોરલાએ કહ્યું। તો પછી હું તો વાવીશ જ, મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક। મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, પછી એમાંથી અંકુર ફૂટ્યો। અંકુર વધીને છોડ થયો, છોડ પર લીલા છમ પાંદડા આવ્યા। સૂરજનો તડકો એ જોવા રોજ આવે। છોડ વધીને મોટો થયો, એનીમાંથી ઉંબીઓ દેખાય। એ ઉંબીઓમાં દાણા ભરાયા, મરઘીનું મન ભરાયું, દાણા પાક્યા। હવે એ ઘઉં લડશે કોણ, મરઘીએ પૂછ્યું। કોને લડો, કૂતરાએ કહ્યું। બિલાડીએ કહ્યું। ઓ નહીં લડો, વાંદરાએ કહ્યું। ઓ નહીં લડો, મોરલાએ કહ્યું। તો પછી હું લડીશ, કરમીએ કહ્યું ક્લક ક્લક ક્લક। મરઘીએ ઘઉં લડી લીધા। હવે આ ઘઉં જોડશે કોણ, મરઘીએ પૂછ્યું। બિલાડીએ કહ્યું। વાંદરાએ કહ્યું। મોરલાએ કહ્યું। તો હું જોડું છું, મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક। મરઘીએ ઘઉં જોડી લીધા। હવે કરમીએ પૂછ્યું। હું નહીં જાઉં, કૂતરાએ કહ્યું। હું નહીં જાઉં, બિલાડીએ કહ્યું। હું નહીં જાઉં, વાંદરાએ કહ્યું। હું નહીં જાઉં, મોરલાએ કહ્યું। તો હું ઘંટીએ જઈશ ને ઘઉં તળાવી લાવીશ, મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક। ને પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ, ઘઉં તળાવ્યા। લોટ લઈને મરઘી પાછી આવી, ક્લક ક્લક ક્લક। હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ, મરઘીએ પૂછ્યું। હું નહીં બનાવું, કૂતરાએ કહ્યું। હું નહીં બનાવું, બિલાડીએ કહ્યું। હું નહીં
વાંદરાએ કહ્યું ઓ નહીં બનાવો. મોરલાએ કહ્યું તો પછી રોટલી હું બનાવીશ. મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક. મરઘીએ પછી લોટ બાંધ્યો. રોટલી બની, ટેકી, ઘીમાં છગોઈને હાળીમાં પીરસી. સુગંધ આવી. સૌના મોમાં પાણી પાણી. હવે આ રોટલી ખાશે કોણ? મરઘીએ પૂછ્યું. હું ખાઈશ, કૂતરાએ કહ્યું. હું ખાઈશ, બિલાડીએ કહ્યું. હું ખાઈશ, વાંદરાએ કહ્યું. હું ખાઈશ, મોરલાએ કહ્યું. ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ, મરઘીએ કહ્યું. ક્લક ક્લક ક્લક. ને મરઘી રોટલી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે હરિની કેટલું કર્યું હતું. હરી મહેનત એની એકલીની જ હતી ને. વાતચીત. મરઘીનું નામ જ કરવી હતું. જેવું નામ એવું કામ. દોસ્તો, વાર્તા તમને કેવી લાગી? તમને સૌને વાર્તા ગમી. ચાલો, તમારામાંથી કોઈ કહેશે કે વાર્તામાં નહીં શબ્દ કેટલી વાર આવે છે? ગણવું પડશે. ચાલો હું કહી દઉં. 20 વાર નહીં શબ્દ આવે છે. તમે પણ ગણી લેજો. ચાલો મિત્રો, હવે આ વાર્તા આપણે વર્ગમાં ભજવીએ. સાથે પ્રાણી અને પંખીઓના અવાજ પણ કાઢીશું. હું મરઘી બનું છું. આ કૂતરો, આ બિલાડી, આ વાંદરો અને આ મોર બનશે. ક્લક ક્લક ક્લક. હું છું એક મરઘી, સામગ્રી મરઘી. મને ચડ્યો છે એક ઘઉંનો દાણો. ક્લક ક્લક ક્લક. એ ઘઉંનો દાણો વાવશે કોણ? ક્લક ક્લક ક્લક. અભાવ, હું નહીં વાવ. અભાવ. પહોંચાડી દઈએ.
જવાય એવું તો છે, પણ ખેતરનો રસ્તો વાંકો ચૂકો છે. હા, અહીંથી વળી અહીંથી સીધા, પછી આ આવી ગઈ મરઘી એના બચ્ચા પાસે. છે કે નથી? પણ દોસ્તો, તમે મરઘીની વાર્તા જોઈને વાર્તામાંથી અહીં કેટલાક વાક્યો આપ્યા છે, તેની સાથે જે વાક્યો વાર્તામાં નથી એ પણ આપ્યા છે. જો વાક્ય વાર્તાનું હોય તો ખાલી જગ્યામાં છે લખવાનું, અને વાક્ય વાર્તાનું ન હોય તો ખાલી જગ્યામાં નથી લખવાનું. વાક્ય આપ્યા છે આઠ, વાર્તા જોઈ ને બેટા, બે વખત જોઈ હે, તો એ બે વખત વાર્તા જોઈ તો આપણને ખ્યાલ આવી ગયો કે કયું વાક્ય એની અંદર પાઠની અંદર છે, એની માં છે લખવાનું, ના હોય તો નથી લખવાનું. ઓકે, એક ઘઉંના દાણાને ઊંબીઓ બેઠી છે કે નથી? આ નથી લખવાનું, દાણાને નહીં પણ છોડને ઊંબીઓ બેઠી હતી. બે મરઘીએ રોટલીને ઘીમાં ઝબોળી અને પછી વળી, નથી નથી. ત્રણ મરઘીએ ઘઉં લણી લીધા છે કે નથી? આ છે લખવાનું. ચાર ખેતરમાં ત્રણ પંખીઓ રહેતા હતા, નથી લખવાનું. ખેતરમાં મરઘી અને મોર બે જ પંખીઓ રહેતા હતા. પાંચ કૂતરાએ ઘઉં ઝૂડવાની ના પાડી. દોસ્તો, આ વાક્યની ખાલી જગ્યામાં શું લખીશું? છે કે નથી? બરાબર છે લખો. છ ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા. સાત મરઘીએ ઘઉંના દાણા ઘરઘંટીમાં નાખ્યા. આઠ મરઘી રોટલી ખાઈ ગઈ. બાળ મિત્રો, આ ત્રણેય વાક્યોની ખાલી જગ્યામાં છે કે નથી તમારી જાતે લખો, વિચારો અને લખો. દોસ્તો, હવે તમારે વાર્તાના આધારે એક પ્રશ્નનો જવાબ લખવાનો છે. ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું કરાય કહો. બાળ મિત્રો, આ પ્રશ્નનો જવાબ હું નહીં લખાવું, પણ તમને થોડી મદદ કરીશ, તેના પરથી તમે લખી શકશો. જુઓ આ ચિત્રો ધ્યાનથી, જુઓ, વિચારો અને પ્રશ્નનો જવાબ લખો. લખો દોસ્તો, હવે વાર્તાના આધારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. એક મરઘી કામગરી હતી, તેણે કયા કયા કામ કર્યા? મરઘીએ ઘઉં વાવ્યા, ઘઉં પાક્યા પછી લણ્યા, ઘઉં તળાવ્યા, લોટ બાંધ્યો, રોટલી વણી, રોટલી શેકી અને તેના પર ઘી લગાવીને ખાધી. બે સૂરજ રોજ શું કરવા આવે છે? સૂરજ રોજ ઘઉંના છોડને આવેલા લીલા ચમ પાંદડા જોવા આવે છે. ત્રણ કૂતરાએ શું કર્યું?
કૂતરાએ કોઈ કામ કર્યું નહીં. ત્રણ પ્રશ્નના જવાબ સમજમાં છે અને લખવા હોય તો તમે લખી પણ શકો છો કે ભાઈ મરઘી તો કામ કરી હતી, તેને કયા કયા કામ કર્યા? તો ઘઉં વાવ્યા, ઘઉં પાક્યા, પછી લણ્યા, ઘઉં દળાવ્યા, લોટ બાંધ્યો, રોટલી વણી, રોટલી શેકી અને તેના પર ઘી પણ લગાવી દીધું. હવે સૂરજ રોજ શું કરવા આવતો હતો? તો સૂરજ રોજ ઘઉંના છોડને આવેલા લીલાછમ પાંદડા જોવા આવે છે. ત્રણે શું કર્યું? તો ત્રણે કોઈ કામ કર્યું નહીં. ચલો હવે આગળ. ચાર ટૂંશો ઉગાડાય ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર જેવા અનાજ, ચણા, મગ, તુવેર, અડદ જેવા કઠોળ અને જુદા જુદા શાકભાજી ઉગાડાય. પાંચ શું શું દળાવાય? ઘઉં, બાજરી, મકાઈ, જુવાર, ડાંગર અને ચણા દળાવાય છે. છ શું શું બનાવાય? દોસ્તો, આ પ્રશ્નનો જવાબ મમ્મી પપ્પા કે દાદા દાદીની મદદથી લખો. ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, અહીં આપેલી પેટીમાં બહેન, દફતર, દાદા અને કંપાસ શબ્દો છે. તેના આધારે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. જુઓ, અહીં લખ્યું છે સમીરનો ખાલી જગ્યા. ખાલી જગ્યામાં શું આવશે? બરાબર, સમીરનો કંપાસ. પછી સમીરનો ખાલી જગ્યા. અહીં ખાલી જગ્યામાં શું લખીશું? ખૂબ સરસ, સમીરનું દફતર. પછીની ખાલી જગ્યામાં બહેન અને દાદા શબ્દ આવશે. સમીરની બહેન, સમીરના દાદા. ખાલી જગ્યા પૂરો. બાળ મિત્રો, હવે અહીં આપેલી ખાલી જગ્યા નો, ની, નું, નાથી પૂરવાની છે. એક લીમડા ખાલી જગ્યા ઝાડ હતું. શું આવશે ખાલી જગ્યામાં? નો, ની, નું, એ, ના, લીમડાનું ઝાડ. બરાબર છે, નું લખો. બે ઝાડ ખાલી જગ્યા ટોચ પર માળો હતો. સાચો જવાબ, ઝાડની ટોચ પર માળો હતો. ખાલી જગ્યામાં ની લખો. ત્રણ માળામાં કાગડી ખાલી જગ્યા ઈંડા હતા. આ ખાલી જગ્યામાં શું આવશે? માળામાં કાગડીના ઈંડા હતા. ખાલી જગ્યામાં ના લખો. ચાર ઈંડા ખાલી જગ્યા રંગ સફેદ હતો. ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા. દોસ્તો, કોનો રંગ સફેદ હતો? બરાબર, ઈંડાનો. ખાલી જગ્યામાં નો લખો. પાંચ માળામાં કાગડી ખાલી જગ્યા બે બચ્ચા હતા. આ ખાલી જગ્યામાં શું આવશે? નો, ની, નું કે ના? એકદમ સાચો જવાબ, ખાલી જગ્યામાં ના આવશે. ચિત્ર જુઓ અને લખો. બાળ મિત્રો, અહીં આપેલા ચિત્રો જુઓ. પિત્રને નંબર પણ આપેલા છે. જુઓ, બે નંબરના ચિત્ર પરથી હું આ રોજ છું વાક્ય લખેલું.
છે. એ રીતે બીજા ચિત્ર જોઈને તમારે એક એક વાક્ય લખવાનું છે. પાંચ નંબરના ચિત્રમાં મહેમાનને છોકરો પાણી આપે છે, તેના પરથી લખાય કે હું મહેમાનને પાણી પાઉં છું. પછી ત્રણ નંબરનું ચિત્ર જુઓ, શું થઈ રહ્યું છે? વાસણ સાફ થાય છે. તો શું લખીશું? હા, બરાબર છે, મમ્મી વાસણ સાફ કરે છે. અને એક નંબરના ચિત્ર પરથી લખી શકાય કે સુરેશ સફાઈ કરે છે. અને ચાર નંબરના ચિત્ર પરથી લખાય કે મીના રોજ ચણ નાખે છે. હવે કયા નંબરના ચિત્ર પરથી વાક્ય લખવાનું છે? હા, છ નંબર, આરોહી દફતર ભરે છે. ઉમેરીને લખો. બાળ દોસ્તો, તમે ચિત્ર પરથી વાક્ય લખ્યા. હવે એ વાક્યમાં એક એક ક્રિયા ઉમેરીને વધુ એક એક વાક્ય લખવાનું છે. જુઓ, પહેલું વાક્ય છે રમત રમીએ. બાળ મિત્રો, ચાલો યાદ કરો અને લખો. બાળ દોસ્તો, તમને ઘરમાં મમ્મી પપ્પા કે દાદા દાદી આમ કરવું આમ ન કરવું એવા ઘણા સૂચનો આપતા હશે. એ સૂચનોમાંથી થોડા અહીં લખ્યા છે. એની સામે તમારે સૂચન આપનારનું નામ લખવાનું છે. તમને વાંચવા બેસો એવું કોણ કહે? મમ્મી પપ્પા કહે છે. સારું, તો રમવા જાઓ. એમ કોઈ કહે છે? દાદા દાદી કહે છે. બહુ સારું કહેવાય. ટીવી બંધ કર. એવું કોઈ કહે છે? મમ્મી ટીવી બંધ કરવાનું કહે છે. દોસ્તો, તમને લેસર કર્યું? જલ્દી ઉઠ. આવું કોણ કહે છે? આવું તમને મમ્મી અને દાદી કહે છે. ખૂબ સરસ. ચાલો હવે એ કહો કે ચૂપ રહે, અવાજ ન કર. એવું કોઈ કહે છે? મમ્મી પપ્પા અવાજ ન કરવાનું કહે છે, છતાં તમે અવાજ તો કરતા જ હશો, હે ને? તમને કોઈ એવું કહે છે કે જે ગમે તે કર? વાહ, આવું દાદા અને પપ્પા કહે છે. અચ્છા, તો તમને છાના માના બેસો એમ કોણ કહે છે? મમ્મી પપ્પા કહે છે. પણ તોય બંદા છાના માના બેસવાના નથી. દોસ્તો, આ સિવાય મમ્મી પપ્પા બીજી ઘણી સૂચના આપતા હશે. તે અને શિક્ષક તથા આચાર્ય જે સૂચના આપે તે અહીં લખો. અને તમને જે સૂચના આપે છે એમની જેમ જ વર્ગમાં બોલો. ગીત ગાઓ. એક હતી છોટી, તેને બે ચોટી, છોટી ખાય રોટી તોય ન થાય મોટી, છોટી મોટી ખાય નહીં, સાયકલ શી ખાય નહીં, છોટી સૌનું માને, પહોંચી દવાખાને, ડોક્ટર કહે દાળ ખૂબ ખા, છોટી કહે હા સાહેબ હા. વાંચે, જવાબ લખો. વાંચો અને ચાલુ ગાયે ગીતનું.
રોજના કામનું સમયપત્ર બનાવો. અનાજ અને કઠોળના નમૂનાવાળો ચાર્ટ બનાવો. ખોરાક લેવાના ફાયદા ટૂંકમાં લખો. ચલો મજા પડી ગઈ ને? સરસ મજાના ગીત હતા. બા પેલા બાગમાં દોડી દોડી જાઉં, એક હતી છોટી તેને બે ચોટી, ખાય ખૂબ થાય ન મોટી. સરસ મજાના ગીત જોઈ લીધા, વાર્તા પણ જોઈ લીધી. ફરી આ તાસ અહીંયા પૂર્ણ કરું છું. નેક્સ્ટ તાસમાંથી આપણે વાંચન કરી અને લખવાની શરૂઆત કરી દઈશું. હરિ ઓમ.